पटेल राधिका। हेलो विद्यार्थी मित्रों, शांति निकेतन यूट्यूब चैनल नी अंदर आपनु हार्दिक स्वागत छे। अगाउना त वीडियो नी अंदर तमे भूगोल विषय नी प्राथमिक माहिती मेळवी चुक्या छो। हवे आजे जोईए भूगोल एक संकलित विद्या शाखा तरीके। बधा ज प्राकृतिक विज्ञान अने सामाजिक विज्ञान में यथार्थता ने जाळवी राखवाना उद्देश्य ने ध्यान में राखे छे। भूगोल ए समग्रता स्वरूप में समझवानो प्रयत्न करे छे। पृथ्वीना धरी भ्रमण, कक्षा भ्रमण, अक्षांश, रेखांश, प्रमाण समय, वरसाद, तापमान, आलेखों वगैरेना भौतिक बाबतों ने समझवामां गणित विषय पण मदद करे छे। ग्रहण थव, पूर आव, भूकंप थव जेवी कुदरती आफतोनी आगाही पण आ भूगोल अने विज्ञाननी मददथी આપણે કરી શકીએ છીએ। ભૂગોળ એક એવો વિષય છે જે ગણિત અને વિજ્ઞાન સાથે સંલગ્ન છે। રાષ્ટ્ર કે વિદેશના ઇતિહાસની અંદર મહત્વની ઘટનાઓનું હાર્દ પામવા માટે ભૂગોળના જ્ઞાનની જરૂર પડે છે। ભૌતિક ભૂગોળની બધી જ શાખાઓ પ્રાકૃતિક વિજ્ઞાન સાથે સહસંબંધ ધરાવે છે। ભૂશાસ્ત્ર વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન, જૈવ વિજ્ઞાન વગેરે વિજ્ઞાનો પણ ભૂગોળ સાથે ગાઢ સંબંધ ધરાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ એક એવો વિષય છે કે જે ગણિત વિજ્ઞાન ઉપરાંત ખગોળ, ભૌતિક, વનસ્પતિ, જૈવ વિજ્ઞાન જેવા વિજ્ઞાનો સાથે પણ પોતાનો સંબંધ ધરાવે છે। સામાજિક વિજ્ઞાનના વિષયોની અંદર જોઈએ તો દર્શનશાસ્ત્ર, તત્વજ્ઞાન, ઇતિહાસ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને નૃશાસ્ત્ર જેવા ભૂગોળ સાથેના પ્રત્યક્ષ સંબંધો રાજનીતિ ભૂગોળ, ઐતિહાસિક ભૂગોળ, આર્થિક ભૂગોળ જેવી શાખાઓ સાથે પણ ભૂગોળ સંબંધ ધરાવે છે। માનવીના ખોરાક, પોશાક, રહેઠાણ અને સંસ્કૃતિ સાથે પણ ભૂગોળ સંબંધ ધરાવે છે। ભૂગોળનો અનુબંધ સામાજિક વિજ્ઞાન સાથે છે। પરિવહન, દૂરસંચાર, ઉદ્યોગો, ખેતી, માનવીની આર્થિક પ્રવૃત્તિ પણ ભૂગોળ સાથે સંબંધ ધરાવે છે। ભૂગોળ એ નકશા વાંચનથી માંડી અને નકશા પૂરણી, અક્ષાંશ, રેખાંશની ગણતરી કરવા માટે પણ ભૂમિતિના જ્ઞાનનો આધાર અનિવાર્ય છે। ભૂગોળ એ પોતાના એક વિષય સાથે નહીં પરંતુ પ્રત્યક્ષ વિષય સાથે પોતાનો અનુબંધ ધરાવે છે। તત્વજ્ઞાનના ભૂગોળના ક્રમિક વિકાસની સ્પષ્ટ ઐતિહાસિક ભૂમિકા ભજવે છે। ભૌગોલિક ચિંતનનો ઇતિહાસ તૈયાર કરવામાં તત્વજ્ઞાન ભૂગોળને વિષય સહાયક બને છે। ભૂગોળ એક એવો વિષય છે તે કોઈ એક વિષય સાથે સંલગ્ન નહીં રહેતા એ દરેક વિષય સાથે પોતાનું સંલગ્ન ધરાવે છે। પોલિટિક્સ સાયન્સ પાસેથી એટલે કે રાજનીતિ પાસેની બાબતો પણ એ ભૂગોળની પાસેથી આપણે સમાવિષ્ટ કરી શકીએ છીએ। ભૂગોળ એ અન્ય કેટલાક વિજ્ઞાનો સાથે સંબંધ છે જેનો ચાર્ટ આપણે સ્પષ્ટ રીતે અહીંયા જોઈ શકીએ છીએ કે આપેલો ચાર્ટ એ ભૂગોળે પોતાના અન્ય કયા કયા વિજ્ઞાનો સાથે સંબંધ ધરાવે છે જેની અંદર જળ વિજ્ઞાન, જમીન વિજ્ઞાન, વનસ્પતિ, પ્રાણી, પારિસ્થિતિક, પર્યાવરણ, દર્શનશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, રાજનીતિ, વસ્તીશાસ્ત્ર જેવા અનેક શાસ્ત્રો સાથે આ ભૂગોળનો સંબંધ છે। ભૂગોળના ભૂપૃષ્ઠના અભ્યાસના બે અભિગમોમાં વહેંચી શકાય છે, એક ક્રમબદ્ધ અભિગમ અને બીજો પ્રાદેશિક અભિગમ। ખાસ મહત્વની બાબત છે કે ક્રમબદ્ધ અભિગમ અને પ્રાદેશિક અભિગમ આ બંને બાબતો ઉપર ભૂગોળનો અભ્યાસ સંલગ્ન છે। આ અભિગમમાં સામાન્ય ભૂગોળનો છે જર્મન ભૂગોળવિદ એલેક્ઝાન્ડર વોન હર્બોન્ટના અભિગમના પ્રણેતા છે। આ વિધિ પ્રમાણે ભૌગોલિક તત્વોના પ્રકરણોમાં વિભાજિત કરીને મૃદાવરણ દરેક પ્રકરણનો અભ્યાસ એ વૈશ્વિક સ્તરે કરવામાં આવે છે। ઘનાવરણ, વાતાવરણ, જીવાવરણ, ખનિજ, કૃષિ, ઉદ્યોગ, પરિવહન, વસ્તી, વેપાર વગેરેને અલગ અલગ પ્રકરણોમાં મૂકી એનો અભ્યાસ કરવામાં આવે છે। સામાન્ય રીતે જોઈએ તો ભૂગોળ એ વાતાવરણ, જમીન, જીવાવરણ, ખનિજ, કૃષિ વગેરે ક્ષેત્રો સાથે સંલગ્ન છે। સામાન્ય રીતે જોઈએ તો જેમ કે કુદરતી વનસ્પતિ સર્વપ્રથમ
તેનું વૈશ્વિક સ્તરે અધ્યયન કરવામાં આવે છે અને શંકુદ્રુમ પ્રકારની વનસ્પતિ, મોસમી પ્રકારની વનસ્પતિ, વિષુવવૃત પ્રકારની વનસ્પતિ વગેરેની જાણકારી આપે છે. આ પદ્ધતિસરના અભ્યાસના અભિગમો પરથી આપણે આ સ્પષ્ટ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉના ધોરણ 10ની અંદર પણ તમે આ વિષુવવૃતના જંગલો, શંકુદ્રુમના જંગલો વિશે ભણી ગયા છો અને દરેક જંગલોમાં અલગ અલગ પ્રકારની વનસ્પતિ થાય છે. આ થવા પાછળનું કારણ છે ભૂગોળ. પ્રાદેશિક અભિગમની અંદર જોઈએ તો જર્મન ભૂગોળવિદ કાર્લ રિટને કર્યો હતો. અહીંયા એક માર્ક્સમાં પ્રશ્ન ખાસ પૂછાશે કે ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર અભ્યાસનો અભિગમ કોણે આપ્યો હતો? તો એલેક્ઝાન્ડર વોન હર્બન્ટે. અને એમ પૂછાય કે પ્રાદેશિક અભિગમ કોને આપ્યો હતો? તો કોને આપ્યો હતો? કાર્લ રિટને. પૃથ્વીના જુદા જુદા એકમો પાડી એને પ્રાદેશિક વિસ્તારના સંદર્ભમાં ભૌગોલિક બાબતોનો અભ્યાસ કરવામાં મહત્વનું સ્થાન ધરાવે છે. દક્ષિણ અમેરિકાના એમેઝોન ખીણ પ્રદેશમાં, આફ્રિકાના કોંગો નદીના ખીણ પ્રદેશમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સના દ્વીપ સમૂહોમાં વગેરેમાં પણ પ્રાકૃતિક નેચરલ રિઝર્વ વિષુવવૃતના જંગલ પ્રદેશો તરીકે એનો અભ્યાસ કરવામાં આવે છે. પ્રાદેશિક આબોહવા અને કૃષિ ખનિજો એ પ્રાણી જીવનના અભ્યાસોની માહિતી એ પ્રાદેશિક અભિગમ કહેવાય છે. હવે જોઈએ ખાસ મહત્વનો કે ભૂગોળની શાખાઓ પદ્ધતિસર અભિગમના આધારે. આ વિદ્યાર્થી મિત્રો, તમારી જાણ માટે આ જરૂરી છે. ભૂગોળની શાખાઓ અને પદ્ધતિસર અભિગમના આધારે જોઈએ તો ભૌતિક, દર્શન શાસ્ત્ર, ક્રિયા, તકનિકી, માનવ, જે સંપૂર્ણ ચાર્ટનો તમે અભ્યાસ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમને ભૂગોળની શાખાઓ વિશેની પ્રાથમિક માહિતીની સમજણ મળી જશે. આ તમામ શાખાઓ એ ભૂગોળ સાથે એવી રીતે સંલગ્ન છે કે ભૂગોળ વિષય એ તમામ ભૂશાસ્ત્રીઓનો તજજ્ઞપૂર્વક અભ્યાસ કરે છે. હવે જોઈએ પદ્ધતિસર અભિગમની આધારે ભૂગોળની શાખાઓ. તો સૌ પ્રથમ એની અંદર જોઈએ તો ભૌતિક ભૂગોળ સૌ પ્રથમ ક્રમે છે. એની અંદર ભૌતિક ભૂગોળ, ભૌતિક ભૂગોળને 5 પેટા વિભાગમાં વહેંચી શકાય છે. ભૌતિક એટલે કે જે ચીજવસ્તુ સ્વરૂપે છે. એની અંદર પ્રથમ છે ભૂમિ સ્વરૂપ, આબોહવા વિજ્ઞાન, સમુદ્ર વિજ્ઞાન, જમીન વિજ્ઞાન અને જળ વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આ ભૌતિક ભૂગોળને આ 5 વિભાગોની અંદર વિભાજિત કરવામાં આવે છે. ભૂ સ્વરૂપ વિજ્ઞાનની પૃથ્વી સપાટી સ્તરના ભૂમિ સ્વરૂપે તેમનું વિતરણ, ઉત્પત્તિ અને પ્રકાર વિશેની માહિતી આપવામાં આવે છે. આબોહવા વિજ્ઞાનને વાતાવરણના સ્તરો, ઋતુઓ, આબોહવાના ઘટકો, તત્વો જેવા કે તાપમાન, હવાનું દબાણ, પવનો, વૃષ્ટિ, વાદળો, ચક્રવાત અને સ્થાનિક પવનોનો અભ્યાસ કરે છે. ભૂગોળ એ કોઈ એક બાબતની અભ્યાસ કરતો નથી. ભૂગોળ વિષય એક એવો વિષય છે કે જે તાપમાન, હવામાન, દબાણ, પવનો, વૃષ્ટિ, વાદળો, ચક્રવાત જેવી તમામ કુદરતી આપત્તિઓનો એ ભૂગોળની અંદર અભ્યાસ કરવામાં આવે છે. આ ઉપરાંત મહાસાગરોનો પ્રવાહ, સમુદ્રનું ભૂપૃષ્ઠ, સમુદ્રની ક્ષળની ક્ષારતા, ભરતી અને ઓઢ, મહાસાગરોની ઊંડાઈ વગેરે બાબતોનો અભ્યાસ પણ ભૌતિક ભૂગોળની અંદર કરવામાં આવે છે. હવે જોઈએ માનવ ભૂગોળ. માનવ ભૂગોળની અંદર પ્રકૃતિ અને માનવી વચ્ચે પરસ્પર જે સંબંધો છે, ગામડાઓ, કસ્બાઓ, શહેરો, દેશ, કારખાનાઓ, સડકો, રેલમાર્ગ, રહેઠાણ, સાંસ્કૃતિક લક્ષણો, વિશેષતા જેવી બાબતોને લઈને આ અભ્યાસ એ માનવ ભૂગોળની અંદર કરવામાં આવે છે. સામાજિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ, ગ્રામીણ ભૂગોળ, શહેરી ભૂગોળ, આર્થિક ભૂગોળ, ઔદ્યોગિક ભૂગોળ, કૃષિ ભૂગોળ, વ્યાપાર અને પરિવહન ભૂગોળ, રાજકીય ભૂગોળ વગેરે માનવ ભૂગોળોની મુખ્ય વિષય શાખાઓ અને માનવ વિકાસને આડે આવતા ભૌગોલિક પરિબળોનો પણ અભ્યાસ કરે છે. તો માનવ ભૂગોળની અંદર માનવ સાથે જે સંલગ્ન છે અને જે કુદરતી તત્વ સ્વરૂપે છે, તો માનવ સાથે સંલગ્ન છે અને કુદરતી તત્વ સાથે અનુકૂળ છે એવા તત્વોનો સમાવેશ એ માનવ ભૂગોળની અંદર કરવામાં આવે છે. હવે જોઈએ જૈવિક ભૂગોળ, બાયોજોગ્રાફી.
જૈવિક એટલે કે જીવંત વસ્તુ સાથે જે અસ્તિત્વ ધરાવે છે, ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળના આંતર સંબંધથી જ જૈવિક ભૂગોળનો જન્મ થયો છે. જૈવિક ભૂગોળ એટલે કે જીવ અસ્તિત્વ સાથે એનો સંબંધ છે. પ્રાણી ભૂગોળ એટલે કે ઝૂ જ્યોગ્રાફી, વનસ્પતિ ભૂગોળ એટલે કે પ્લાન્ટ જ્યોગ્રાફી, પારસ્પરિક એટલે કે એન્ક્લિયો પર્યાવરણ ભૂગોળ એટલે કે એન્વાયરમેન્ટ જ્યોગ્રાફી જેવી જૈવિક ભૂગોળની શાખાઓ સાથે આ ભૂગોળ સંલગ્ન છે. જીવજંતુ, સૂક્ષ્મ જીવાણુઓ, જંગલો, વનસ્પતિઓ, ઘાસ જેવી તમામ સજીવ સૃષ્ટિ સાથે આ જૈવિક ભૂગોળ એ સંબંધ ધરાવે છે. માનવ કલ્યાણ માટે આ જૈવિક ભૂગોળ ખૂબ જ અનિવાર્ય છે. હવે આગળ જોઈએ ભૌગોલિક પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓ, કે આ બધું સમજવા માટે આપણે કઈ કઈ ભૌતિક પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓનો ઉપયોગ કરશું. તો સૌ પ્રથમ ક્ષેત્ર અધ્યયન. ક્ષેત્ર અધ્યયન એટલે કે જે તે વિષયનું પાઠ્યપુસ્તક દ્વારા આપણે જે સામાજિક અને આર્થિક સર્વેક્ષણો દ્વારા માહિતી મેળવીએ છીએ. એ નકશાઓનું નિર્માણ અને કોમ્પ્યુટર પર આધારિત નકશા નિર્માણ. આ માહિતી મેળવવા માટે આપણે નકશાઓનું નિર્માણ કરવું અને કોમ્પ્યુટર આધારિત નકશા નિર્માણ કરવું ખૂબ જ જરૂરી છે. માત્રાત્મક ભૂગોળ એટલે કે જરૂરિયાત પૂરતી માહિતી. સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કે જેના દ્વારા આપણે આ દરેકની માહિતી મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના એકમની અંદર આપણે અહીંયા સુધીનો અભ્યાસ કર્યો કે ભૂગોળ એક સંકલિત વિદ્યા શાખા તરીકે, તેમજ ભૂગોળ એ અન્ય વિજ્ઞાનો સાથે કેવી રીતના સંબંધ ધરાવે છે, જેની અંદર જૈવિક ભૂગોળ, માનવ ભૂગોળ, વનસ્પતિ ભૂગોળ અને તમામ શાખાઓ સાથે આ ભૂગોળ કેવી રીતના સંકળાયેલું છે ત્યાં સુધીનો અભ્યાસ કર્યો. હવે અગાઉના આવતા તાસની અંદર પ્રાદેશિક અભિગમ વિશે આપણે માહિતી મેળવીશું.